નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ સોનલ સાઇડ માં. ઘણીવાર આપણે પરીક્ષાઓને લગતી મૂંઝવણમાં મુકાતા હોઈએ છીએ. હમણાં જ આવનારી એક્ઝામ છે, ટાટ 2 ની એક્ઝામ છે. તો ટાટ 2 માં પાર્ટ 2 તો આપણે કમ્પ્લીટ કરી શકીએ, પાર્ટ 1 નું શું? તો આ પાર્ટ 1 ને લગતા જ મેં મોસ્ટ આઈએમપી એવા 15 પ્રશ્નો લીધેલા છે મિત્રો. આમાં એકે પ્રશ્ન નકામો નથી. તમે 15 એ 15 પ્રશ્ન જુઓ તો લગભગ ક્યારેક ને ક્યારેક પૂછાયેલા જ છે. તો એન્ડ સુધી આ વિડીયો જોઈ અને તમે જે આવનારી ટાટ 2 ની એક્ઝામ છે તેમાં માર્ક્સ ક્લિયર કરી શકો છો. તો અમારી સાથે જ આ 15 પ્રશ્નો જોજો. તો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, કોઠારી શિક્ષણ પંચ ક્યારે અમલમાં આવ્યું હતું? જવાબ છે 14 જુલાઈ 1964. મિત્રો, આ જે કોઠારી શિક્ષણ પંચ છે એના અધ્યક્ષ હતા ડી એસ કોઠારી અને એમાં 14 સભ્યો હતા, 9 ભારતીય હતા અને 5 વિદેશી હતા. મિત્રો, આ ગઈ વખતે જ ટાટની એક્ઝામમાં પૂછાયેલો છે, ટાટ 1 માં, કે કોઠારી શિક્ષણ પંચ ક્યારે અમલમાં આવ્યો. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ પંચ ભારતીય શિક્ષણના ઇતિહાસમાં ક્યાં નામે જાણીતું બનેલું છે? જવાબ છે મેગ્નો કાર્ટા. ત્રીજો પ્રશ્ન છે, કોઠારી શિક્ષણ પંચની નવી શિક્ષણની તરાહ કઈ છે? જવાબ છે 10+2+3. ચોથો પ્રશ્ન છે, ત્રિભાષી સૂત્ર કોણે ઘડી કાઢ્યું હતું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ત્રિભાષી સૂત્ર વાળો. જવાબ છે ધી સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનલ, એનું ટૂંકમાં નામ પૂછાય તો CLABE. પાંચમો પ્રશ્ન છે, ક્યા શિક્ષણ પંચે બુનિયાદી શિક્ષણનો મૃત્યુ ઘંટ વગાડ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, ઘણીવાર પૂછાય છે કે બુનિયાદી શિક્ષણ છે એનો મૃત્યુ ઘંટ ક્યા શિક્ષણ પંચે વગાડેલો છે? જવાબ છે કોઠારી શિક્ષણ પંચ. છઠ્ઠો પ્રશ્ન છે, કોઠારી શિક્ષણ પંચ શિક્ષણના ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલું હતું? જવાબ છે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા. સાતમો પ્રશ્ન છે, કોઠારી શિક્ષણ પંચે માધ્યમિક કક્ષાએ ક્યા પ્રકારની શાળાઓ બંધ કરવાની ભલામણ કરી હતી? મિત્રો, આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એનો જવાબ આવશે વિવિધ લક્ષી શાળાઓ. આઠમો પ્રશ્ન છે, કોઠારી શિક્ષણ પંચ બીજા ક્યાં નામે ઓળખાય છે? જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ. નવમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 નું વર્ણન ભારત સરકારે કઈ પુસ્તિકામાં કરેલ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પુસ્તિકાનું નામ છે શિક્ષણનો પડકાર નીતિ પરિપ્રેક્ષ્ય. દસમો પ્રશ્ન છે, સૌથી પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની રચનાનો ખ્યાલ કોને આવ્યો હતો? અથવા તો એમ પણ પૂછાઈ શકે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના પ્રણેતા કોણ છે? તો આ બંનેનો જવાબ સરખો જ આવશે કે 1985 ના તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને. અગિયારમો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા શહેરની કોલેજને CTE કોલેજ તરીકે પસંદગી મળેલ છે? મિત્રો, આમાં આપણે ગુજરાતના 4 શહેરો છે જેને CTE કોલેજની માન્યતા મળેલ છે, એમાં છે મોડાસા, બીજું ભાવનગર, ત્રીજું સુરત, ચોથું બિલીમોરા. બારમો પ્રશ્ન છે, નવોદય વિદ્યાલયોનો ખ્યાલ કેટલામી પંચવર્ષીય યોજનાથી આવેલો? જવાબ છે 7મી પંચવર્ષીય યોજના. 13મો પ્રશ્ન છે, NCTE નું પૂરું નામ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, ઘણી વાર મિત્રો આમાં ભૂલો કરે છે. જવાબ આવશે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન. 14મો પ્રશ્ન છે, પ્રશિક્ષકોને પ્રશિક્ષણ આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ છે IASI. 15મો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રકક્ષાની ઓપન યુનિવર્સિટી કઈ છે? જવાબ છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન
યુનિવર્સિટી. અને જો મિત્રો ગુજરાતની પૂછાય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. તો મિત્રો આ 15 જે આઈએમપી પ્રશ્નો છે તે તમને કેવા લાગ્યા? અને જો સારા અને ઉપયોગી લાગ્યા હોય તો અત્યારે જ તમારા મિત્રોને શેર કરો અને આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે હું આવા જ નવા ટેટના ટાટના વિડીયો બનાવતી રહું. આ વિડીયો અમારી સાથે જોવા બદલ થેન્ક યુ.